નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. કર્ફ્યુ, ઇન્ટરનેટ બંધ, ટ્રેન રોકવામાં આવી, ધારાસભ્યોના ઘરમાં આગ ચંપી. દર્શક મિત્રો, વાત છે મરાઠા આંદોલનની, જેની આગમાં ભડકી રહ્યું છે મહારાષ્ટ્ર. જી હા, મરાઠા અનામત મુદ્દે આંદોલન હવે ઉગ્ર બન્યું છે, સાથે હિંસક પણ. ખબર અનુસાર શિંદેના સાંસદો આપી રહ્યા છે રાજીનામું, તેવું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ તો રાજ્યના મરાઠાવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ખબર છે. તેમજ આ સિવાય પુણે અને અહમદનગરમાં પણ આંદોલનના જોરદાર ભણકારાની ખબરો સામે આવી રહી છે. અનેક વિસ્તારોમાં આગ ચંપીના ગંભીર બનાવ બન્યા છે, તેવું જાણવા મળી રહ્યું છે. બીડ અને માજલ ગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત ઓફિસમાં આગ લગાવવાની પણ ઘટના ખબરોમાં આવી. સોમવારે દર્શક મિત્રો ભારે હિંસા અને આગ ચંપી થઈ હતી. વિરોધીઓએ, પ્રદર્શનકારીઓએ 3 ધારાસભ્યોના ઘરો અને કાર્યાલયોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી. તેઓએ મ્યુનિસિપલ બિલ્ડિંગને પણ આગ ચાંપી હતી અને રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલ આંદોલન દરમિયાન સોમવારે સાંજે હિંસાની અનેક ઘટનાઓ ખબરોમાં આવી. આ મામલે એવા રિપોર્ટ છે અધિકારીનું, મંગળવારે એમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો, કે પોલીસે બીડમાં હિંસાના સંબંધમાં 49 લોકોની ધરપકડ કરી છે. વાત કરીએ તો સોમવારે મોડી રાત્રે ઉમરગા શહેર નજીક તુરોરી ગામમાં પણ આગ ચાંપવામાં આવી હતી, તેવું ખબર મુજબ સામે આવ્યું. પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને પણ આગ ચાંપી દીધી હતી. દર્શક મિત્રો, આ આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત હોય તો તે બીડ શહેર કહેવાય છે, કે જે બાદ પ્રશાસને ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લગાવી દીધો. બીડમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હોવાની ખબર છે. જાલના શહેરમાં પણ છેલ્લા 12 કલાકમાં 3 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. છેલ્લા 13 દિવસથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, ખબર પર નજર કરીએ તો સૂત્રો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે શિંદે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે, જે માટે કેબિનેટની બેઠક મળી શકે છે, જેમાં મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ લાવી શકે છે. અહેવાલો મુજબ એવું સામે આવ્યું છે, આંદોલનના નેતા મનોજ જરાંગનું એવું કહેવું છે કે તેઓ અડધું જ નહીં પણ સંપૂર્ણ અનામત લેશે, ગમે તેટલી તાકાત તેમને રોકી શકશે નહીં અને મહારાષ્ટ્રના મરાઠાઓ અટકશે નહીં. જ્યાં સુધી અનામત ન મળે ત્યાં સુધી ધારાસભ્યો અને સાંસદોએ મુંબઈમાં જ રહેવું જોઈએ. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સવારે 11 વાગે રાજભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે રાત્રે રાજભવન તેઓ પહોંચ્યા હતા અને રાજ્યપાલને હતા, તેવું પણ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, અહેવાલો અનુસાર બીડના કલેક્ટર દીપા મુધોલ મુંડેએ એમ જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે સ્થિતિ અહીં સારી ન હતી, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ દુકાનો અને બજારો અહીં બંધ છે. તો રિપોર્ટ અનુસાર ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં એમ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ પર હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, અમે તમારી સાથે છીએ, જો જરૂર હોય તો સંસદનું વિશેષ સત્ર બોલાવો. ખબર પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસ માં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ઘૂસી જઈને 5-6 ગાડીઓમાં આગ લગાડી હતી. તો અગાઉ પ્રદર્શનકારીઓની ભીડે જિલ્લાના માજગામમાં અજીત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બંગલામાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલ 8-10 ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયા હતા. દર્શક મિત્રો, આંદોલન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, અહેવાલો મુજબ એક અધિકારીએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી કે રાજકારણીઓની મિલકતોને નિશાન બનાવીને હિંસા અને આગ ચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો. અહેવાલો મુજબ બીડના પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકોરનું કહેવું છે કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે, હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને પરિસ્થિતિ કાબુમાં છે તેમ તેમણે જણાવ્યું હતું. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.